એની માટે નેગેટિવિટી જ્યાંથી આવે છે ત્યાં તમારે સ્ટોપ કરવું પડે, એ પણ એક અગત્યનો મુદ્દો છે. તમને નેગેટિવિટી ક્યાંથી જન્મે છે એ તમારે ચેક કરવું પડે. આફ્ટર ધ ચેક યુ હેવ ટુ બ્લોક ઇટ. આ બ્લોક શબ્દ આવ્યો એટલે તમને ઘણું બધું યાદ આવી ગયું હશે, કારણ કે અત્યારે ડિજિટલ ડિઝીઝીસ ચાલે છે. શારીરિક રોગો કરતા ડિજિટલ ડિઝીઝીસ વધારે હોય છે. અત્યારની યુવા પેઢી જે મિલેનિયલ્સ 2000 સાલમાં જન્મ્યા છે એની આજુબાજુ, એમાં ડિજિટલ ડિઝીઝ પહેલો કયો? ફબિંગ, ફોન પ્લસ સ્નબિંગ. અત્યારની યુવા પેઢીને જોવા મળે કે આપણી સાથે વાત કરતાનીમાં જો એની ફોનની રિંગ વાગીને તો જાણે સામે કોઈ વ્યક્તિ છે જ નહીં, કોઈ મેનર્સ નહીં, કોઈ સોફ્ટ સ્કિલ્સ નહીં, કોઈ સોફ્ટ પ્રેઝન્ટેશન નહીં, તરત ગોળ ફરીને ફોન ઉપાડીને પ્રેમથી વાત કરે. પ્રત્યક્ષ વ્યક્તિ સાથે તમે વાર્તાલાપ કરતા હોય એ વખતે ફોન ઉપાડાય જ નહીં. ઇમરજન્સી હોય, તમારે ફોન ઉપાડવો હોય તો તમારે રિક્વેસ્ટ કરવી પડે વ્યક્તિને કે સર પ્લીઝ જસ્ટ અ મિનિટ, ઇટ્સ એન ઇમરજન્સી, પછી તમે ગોળ ફેરીને ફોન લઈ શકો. વ્યક્તિ સાથે વાર્તાલાપ કરતી વખતે તમારા ફોનની રિંગ માંગે તમે ફોન ઉપાડો, એ વ્યક્તિનો અનાદર છે. એ આ યુવા પેઢીમાં બહુ જ મોટો રોગ ઘૂસી ગયો છે. આમાંથી જ્યારે તમારા સંબંધો ઓછા થાય એટલે નેગેટિવિટી આવશે. ઓવર એક્સપોઝર ટુ ડિજિટલ ડિઝીઝીસ ભારતમાં એવરેજ દરેક વ્યક્તિ દિવસમાં 2 કલાક અને 40 મિનિટ સ્ક્રીન સામે કાઢે છે, અને એમાંથી પૂર્ણ રીતે સાબિત થયું છે કે નકારાત્મકતા જ જીવનમાં આવે છે. કારણ કે કોઈની સફળ જીવન જોવે તો કે મારાથી તો આવું થતું નથી, કોઈનું નિષ્ફળ જોવે તો કે મારું આવું થઈ જશે. તો બે રીતે પ્રશ્ન, એટલે ઓવર એક્સપોઝર ટુ ડિજિટલ ડિવાઇસીસ બ્રિંગ્સ નેગેટિવિટી ઇન યોર લાઈફ, આ સાબિત થયેલું છે. ટેન્ઝાયટી એ પણ મોટો રોગ છે. ટેન્ઝાયટી એટલે શું? ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી, એટલે કે આતુરતા રહે. 15 મિનિટ થઈને મને કોઈ કેમ ટેક્સ્ટ મેસેજ નથી કર્યો કે તું શું સેલિબ્રિટી છું, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોઅર્સ છે. પછી ટેક્સ્ટાફ્રેનિયા એ નામનો રોગ શરૂ થાય કે મને કોઈ ટેક્સ કરશે નહીં કરે, કરશે નહીં કરે. પછી ફેડ, FAD નામનો રોગ છે, તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ઓફિશિયલી મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો છે. પૂર્ણ નેગેટિવિટી, FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. મુંબઈમાં તો એક બહુ મોટી જાયન્ટ મલ્ટીનેશનલ કોર્પોરેશનના એક સિનિયર એક્ઝિક્યુટિવે એક એમ્પ્લોયીને હાયર કર્યો છે, લાખો રૂપિયાનો પગાર આપીને, કે તારે મારી બાજુમાં બેસવાનું, અને જો હું ઓફિસના કામ દરમિયાન, ઓફિસ આવર્સ દરમિયાન ફેસબુક ખોલું તાર મને ઝાપટ મારવાની. ઝાપટ મારવાનો પગાર, ઝાપટ મારવાનો પગાર આપે છે, કારણ કે પોતે ફેસબુક એડિક્ટેડ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે ઇફ યુ ઓપન યોર ફેસબુક એટલીસ્ટ 6 ટાઈમ્સ ઇન અ ડે યુ આર એડિક્ટેડ ટુ ઇટ, યુ આર સફરિંગ ફ્રોમ ફેડ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. કારણ કે એમાંથી શું થાય છે ખબર છે? ફોમો નામનો રોગ જન્મે છે. આ નેગેટિવિટી, ફોમો એટલે શું? ફિયર ઓફ મિસિંગ આઉટ. તમારા મિત્રો ભેગા થયા, સાજીક મળી ગયા, આઈસ્ક્રીમ ખાધો, એ પોસ્ટ એને મૂકી ફેસબુક ઉપર, અને તમે જો કે હું રહી ગયો, ત્યાં સુધી વાંધો નથી. જો આ નેગેટિવિટી ક્યાંથી જન્મે છે, આની આગળનો વિચાર આવે કે કેમ મને નહીં બોલાયો હોય, એમાંથી ત્રીજો વિચાર જન્મે કે આ 3 જણા ભેગા છે ને એમાં પેલો જે લાલ ટીશર્ટ વાળો છે ને એને જ નક્કી કર્યું હશે અને એ કાયમ મને અવોઇડ કરે છે. આ બધા વિચારોમાં તમને કદાચ આશ્ચર્ય થશે કે 16, 18, 20 વર્ષના યુવક યુવતીઓને સ્લીપિંગ પિલ્સ લેવી પડે છે, ઊંઘની ગોળીઓ લેવી પડે છે, અને ફેસબુક ચાલુ ના હોય તો એ ડિસ્ટર્બ થઈ જાય છે. દિલ્હીમાં હમણાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 યુવાનો 19 અને 17 વર્ષના સગા ભાઈઓ, એટલું બધું ફેસબુકનું એડિક્શન કે ફેસબુક ચાલુ હોય તો જે પાણી પી શકે, તો જે ખાઈ શકે, એમને ત્યાં લઈ આવ્યા ને હોસ્પિટલમાં, એમ્બ્યુલન્સમાં લઈ આવ્યા, ત્યાં પણ સ્ક્રીન ઉપર ફેસબુક ચાલુ હતું ત્યારે તો હોસ્પિટલ આવ્યા. એટલે એની સામે પોઝિટિવિટીમાં શું? તો દુનિયાભરમાં એક મુવમેન્ટ ચાલી છે યુવાનો માટે, ફેસબુકમાંથી જન્મતી ડિજિટલ ડિઝીઝમાંથી જન્મતી નેગેટિવિટી માટે ફોમોની સામે જોમો,
JOMO, JOMO, joy of missing out. બધા મિત્રો ભેગા થયા અને આઈસ્ક્રીમ ખાધા ને સમોસા ખાધા ને ફેસબુક ઉપર પોસ્ટ કર્યું અને આનંદ વ્યક્ત કર્યો, તો તમારે નેગેટિવિટીમાં સ્લીપ નહીં થવાનું, મન ના બોલાય, મને કોઈ યાદ ના કર્યો. જોમો શું શીખવાડે છે કે આપણે પણ ઘરે ભાખરી કઢી ને ખીચડી પપ્પા મમ્મી સાથે ખાઈ ફોટો પોસ્ટ કરી કહેવાનું, આઈ ઓલ્સો એન્જોયડ ભાખરી એન્ડ કઢી વિથ માય પેરેન્ટ્સ. આ પોઝિટિવિટી છે. તમે લોકો એ ભેગા થઈને આઈસ્ક્રીમ અને સમોસા ખાધા, મેં પણ ઘરે ભાખરી ને ખીચડી ખાધા, ખબર છે? તો આ પોઝિટિવિટી ને ડિજિટલ ડિસીઝીસ થી બચવા માટે તમારે એનો ટાઈમ રિસ્ટ્રિક્ટ કરવો પડે અને તમારે કંટ્રોલ ઓફ સેન્સીસ અત્યંત 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 આવશ્યક છે. અને છેલ્લી વાત પોઝિટિવિટી માટે, જે વિશ્વભરના સાયકેટ્રિસ્ટે આ વાતને માન્યતા આપી છે, હવે સાંભળજો બરોબર. મોર બેટર એન્ડ વર્ચ્યુઅસ સોશિયલ કનેક્ટિવિટી કીપ્સ યુ ઇન અ પોઝિટિવ મૂડ. રિપીટ વિથ મી, મોર બેટર એન્ડ વર્ચ્યુઅસ સોશિયલ કનેક્ટિવિટી વિલ કીપ મી ઇન અ પોઝિટિવ મૂડ. જેટલા તમારા સામાજિક સંબંધો સારી વ્યક્તિઓ સાથે, સારી વ્યક્તિઓ સાથે વાર્તાલાપ, સારી વ્યક્તિઓ સાથે ચર્ચા, સારી એટલે ગુણિયલ વ્યક્તિઓ સાથે સંબંધો, એ હંમેશા તમને જીવનમાં સકારાત્મકતા આપી શકે છે, સ્થિરતા આપી શકે છે, વાવાઝોડા સામે એટલે કે પ્રતિકૂળ સંજોગોમાં ટકવાનું બળ આપી શકે છે. અમેરિકામાં કેલિફોર્નિયામાં વેસ્ટકોસ્ટ ઉપર રેડવુડ ટ્રીઝ છે, બહુ ઊંચા જાય, 150, 200, 225 અમુક ઝાડ તો 250 ફૂટ ઉપર જાય. 250 ફૂટ એટલે 25 માળનું બિલ્ડિંગ રહ્યું. એના થડ પણ બહુ મોટા, 7-8-10 માણસ આમ હાથ પોળા કરે તો બસમાં પણ ના આવે. એક રેડવુડ ટ્રીનું થડ તો એટલું પહોળું છે, તેમાંથી એક મોટરવે કાઢ્યો છે, રસ્તો કાઢ્યો છે થડમાંથી, ગાડી જઈને આવે. હવે ત્યાં કેલિફોર્નિયા છે તો સેસ્મિક ઝોન છે, એટલે કે અર્થવેક ઝોન છે, પેસિફિકમાંથી પવન આવતો હોય. તો બધા બાયોલોજીસ્ટ એમ થયું કે આપણે સંશોધન કરીએ કે આટલા ઊંચા ઝાડ 200-250 ફૂટ સુધી જાય તો એના મૂળિયા બહુ ઊંડા હોવા જોઈએ. અને સામાન્ય નિયમ તો એ છે ને, જેટલું બિલ્ડિંગ ઉપર છે એટલા ફાઉન્ડેશન અંદર જાય ને સ્ટ્રોંગ થાય. સંશોધનના અંતે ખબર પડી કે અમુક ઝાડવાના મૂળિયા તો ફક્ત 5-6 ફૂટ જ છે, અમુકને 8-10 ફૂટ, પણ 10-12 ફૂટ થી કોઈના મૂળિયા વધારે ઊંડા નથી. બહુ આશ્ચર્ય કે 8-10 ફૂટ જ ઊંડા અને 250 ફૂટના ઝાડને ટકાવે, બહુ જ આશ્ચર્ય વ્યક્ત થયું. પછી વધારે સંશોધન થયું, તેની પાછળનું કારણ શું છે? તો હવે બધા સાંભળજો, આની પાછળનું કારણ આપણા ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને રોજ એક વાત જે દ્રઢ કરાવે છે ને, એ છે, એન્ડ ધેટ ઇઝ, એ મૂળિયામાં અંદર અંદર કનેક્ટિવિટી છે, એકબીજાને પાણી અને મિનરલ્સ કેર. નોર્મલી એવું બને કે જમીન ઉપર માણસ છે, સંસાધનો માટે ઝઘડે સવારે 10 વાગ્યાથી કોર્ટ કેસીસ ચાલુ થઈ જાય. જમીનની નીચે દરેક ઝાડના મૂળિયામાં પણ પૂર્ણ ઝઘડા ચાલે છે, પાણી માટે અને મિનરલ્સ માટે. રેડવુડ ટ્રીઝ એક જ એવા છે કે જેના મૂળિયા એકબીજા સાથે ઝઘડતા નથી, એકબીજા માટે કેર એન્ડ શેર. આ શબ્દ યાદ રાખજો, મોર કેર મોર શેર વિથ અ વર્ચ્યુઅસ સોશિયલ કનેક્ટિવિટી વિલ કીપ યુ ઇન અ પોઝિટિવ મૂડ લાઈફ ટાઈમ. જીવનકાળ દરમિયાન કેર એન્ડ શેર વિથ વર્ચ્યુઅસ પીપલ, સારા ગુણિયલ વ્યક્તિઓ સાથે તમારા સંબંધો, વાતચીત, આપલે, ચર્ચા, કાર્ય, એ તમને કાયમ પોઝિટિવ મૂડમાં રાખી શકે. એટલે આ સંપની ભાવના છે જે આપણા ગુરુવારી મહંત સ્વામી મહારાજ એક દિવસ ખાલી નહીં જતો કે આપણને વાત નથી શીખવાડતા, કે સમ સુરત ભાવ અને એકતા, એનાથી આપણે સત્સંગમાં રહીએ, પરિવારમાં રહીએ, આપણે વ્યવસાયિક સ્થાને રહીએ, તો 100% પોઝિટિવ મૂડમાં રહી શકીએ. નાની નાની વાતોમાં ગભરી મૂંઝે નહીં જવાનું, નાની નાની વાતોમાં નેગેટિવિટી નહીં આવવાની. આ સંબંધી જયારે વાત કરું છું સંપની, ત્યારે કે એને મારી સામે ના જોયું, કોક જોવે કોઈ પ્રશ્ન કે 3 વાર મારી સામે જોયું, શું કામ જોતું હશે? હવે એનું કારણ આપું છું, કામ એને 3 વાર જોયું. યુ વોન્ટ અ રીઝન? આંખ હતી ને જોવે,
એટલે આવે નાના નાના કોઈના એક્સપ્રેશન્સથી, આવા નાના નાના કોઈના એટીટ્યુડ્સથી જે વ્યક્તિઓ સાથે તમારે ગાઢ સંબંધ છે એ સંબંધમાં નેગેટિવિટી આવવા ન દેવી. તો દેટ સોશિયલ કનેક્ટિવિટી વિથ વર્ચ્યુઅસ પીપલ હેઝ ધ પાવર ટુ કીપ યુ ઇન અ પોઝિટિવ સ્ટેટ ઓફ માઇન્ડ. અને છેલ્લી અને અંતિમ વાત છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ. સી, આપણે મોટી વાત નથી કરી. હમણાં આપણે શાસ્ત્ર કથિત બહુ જ જે મોટી વાતો છે સ્વર્ગની, અક્ષરધામની, જે બધી સત્ય છે, હકીકત છે, પણ આપણે પ્રેક્ટિકલી સમજ્યું છે કે હું ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ રાખું તો મને રોજિંદા જીવનમાં શું લાભ છે? કારણ કે આ કેશ એન્ડ કેરીનો જમાનો છે ને, જમાનો શેનો છે? કેશ એન્ડ કેરી. એમ ભગવાનની ભક્તિ કરીએ તો પણ આપણને રોજિંદો લાભ થવો જોઈએ, મોટો લાભ તો છે જ. એ શું છે? તો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હોય તો સૌથી મોટો લાભ રોજિંદા જીવનમાં પડે પડે સ્ટેબિલિટી ઓફ માઇન્ડ, બીકોઝ યુ એક્સેપ્ટ કે ભગવાન સર્વ કરતા હર્તા છે. મારા જીવનમાં આ ઘટના બની એ મારા સારા માટે બની હશે. એ જે શ્રદ્ધા, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કહે છે કે ઉપાસનામાં સાકાર, કરતા, પ્રગટ અને સર્વોપરિ ચાર મુદ્દા છે, એમાં 90% માર્ક કરતા હર્તાપણાના છે. એ કરતા હર્તા ભગવાનને જે માનવા એ આપણી ભક્તિ છે, તો તમને એમાં સ્થિરતા રહે. થોમસ અલ્વા એડિસનની આખી ફેક્ટરી બળી ગઈ, 9,000થી પણ વધારે પ્રયોગો કરેલા ઇલેક્ટ્રિક બલ્બ આપવા માટે, પણ આમ રાખનો ડગલો જોઈને શું બોલ્યા? એ નાના દીકરાને કહ્યું તારી માતાને બોલેલા વાટલો રાખનો ડગલો એને ક્યારે જોયો નહીં હોય. અને પછી ભગવાનનો આભાર માન્યો કે થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. જ્યાં સુધી સળગ્યું નહોતું ત્યાં સુધી રો ડેટા હતો, સળગી ગયું અહીંયા એટીટ્યુડ બદલી નાખ્યો કે એ બધો ભૂલ એટલે કે મિસ્ટેકન ડેટા હતો. એ ભૂલ હતી, એ એટીટ્યુડ કેમ બદલાઈ ગયો? ભગવાનને કરતા હર્તા માન્યા એટલે તેમણે આભાર માન્યો કે થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. અને પછી ડિટર્મિનેશન, એ પોઝિટિવિટીમાંથી આવ્યું. ભગવાનને કરતા હર્તા સમજ્યા એટલી પોઝિટિવિટી આવી. શું બોલ્યા? આઈ એમ કમિંગ અગેઇન બેક એટ 10, આઈ વિલ સ્ટાર્ટ અફ્રેશ. અને આવ્યા, કામ કર્યું અને આપણને આ લાઈટ આપી, એટલે કે આ બલ્બ આપ્યો. એટલે બધા જ મહાપુરુષોના જીવનમાં એ સકારાત્મકતા રહી છે. સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં બંધાતું હતું તે વખતે કોઈ અજ્ઞાત લોકોએ, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી એક ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં કેસ મૂક્યો કે ભાઈ આ સીઆરઝેડ છે, કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન છે, ધીસ ધેટ, જમીન બાબતનો કેસ. પ્રમુખ સ્વામી મહારાજને આ વાતની ખબર પડી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે બધું સાચું જ કર્યું છે, પણ કદાચ કોઈને અજ્ઞાત અવસ્થામાં કોઈએ ગેરસમજથી આ વાત કરી છે. આપણે ગભરાવાની, મૂંઝાવાની જરૂર નથી. આપણે ભગવાનને માથે રાખીને કર્યું છે, ભગવાનની ભક્તિ રૂપે કર્યું છે, લોકોને સંસ્કારિત, ગુણિયલ કરવા માટે કર્યું છે. ભગવાન આપણી સાથે છે. ફેઇથ ઇન ગોડ ટીચીઝ યુ વન થિંગ, ગોડ ઇઝ વિથ મી. રિપીટ, ગોડ ઇઝ વિથ મી. અગેન, અગેન. અને એ વાત પ્રેક્ટિકલ, માય ગુરુ ઇઝ વિથ મી, માય ગુરુ ઇઝ વિથ મી, માય ગુરુ ઇઝ વિથ મી. એક મિનિટમાં છેલ્લું દ્રષ્ટાંત આપીને પૂરું કરું. આજે જ સવારે એક બહુ સરસ વાત વાંચી, સાંભળી કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એ લોકોએ એક પ્રયોગ કર્યો કે ઉંદરાને, એટલે ઉંદરને, એ લોકો પાણીના જારમાં ડૂબોળે, એ કૂદીને બહાર ન આવી શકે એવું એનું વોલ્યુમ અને પાણી હોય. એટલે પેલું બિચારું બહાર નીકળવાનો ખૂબ પ્રયત્ન કરે. વૈજ્ઞાનિકોને તપાસ કરવી હતી કે કેટલી વાર સુધી એ ઝઝૂમી શકે છે. તો આ લેખમાં એવું લખાણું છે આ પ્રયોગમાં કે 15 મિનિટ સુધી બધા ઉંદર ઝઝૂમ્યા બહાર આવવા માટે, પછી ગીવઅપ, પછી આપી દીધું. અને ડૂબવાની તૈયારીમાં હતા, એટલે કે ડૂબી જવાની, મરી જવાની તૈયારીમાં હતા. એ વખતે વૈજ્ઞાનિકોએ એમને બહાર કાઢ્યા, લૂછ્યા, પાણી થોડું પી ગયા, ત્યાં બહાર કાઢ્યું દબાઈને, અને પાછા કમ્ફર્ટ પોઝિશનમાં મૂકી દીધા, થોડું કંઈક ખવડાયું. 15 જ મિનિટ પછી પાછા પાણીમાં નાખ્યા. એડવર્સિટી, એડવર્સિટી અને એડવર્સિટી.
15 મિનિટ પછી પાછા બધા ઉંદરને પાણીમાં નાખ્યા. હવે આ ઉંદર કેટલી મિનિટ સુધી ટકી શકે? 15 મિનિટ પહેલી અંદર નાખ્યા એમાં એની કેટલી બધી એનર્જી વપરાઈ ગઈ. 5 મિનિટ ટકી શકે, 10 મિનિટ ટકી શકે, 2 મિનિટ જ ટકે. આ ઉંદર 60 કલાક સુધી તરવાનું ચાલુ રાખ્યું. 60 આવર્સ. અને પહેલા પ્રયોગમાં 15 મિનિટમાં ડૂબી ગયેલા અને બીજા પ્રયોગમાં 60 કલાક સુધી તર્યા. આની પાછળનું સંશોધન તો એટલે ખબર પડી કે ઉંદરોના મનમાં નક્કી થઈ ગયેલું કે હું ડૂબીશ પણ મને તારનાર કોક છે, મને ડૂબવા નહીં દે. એ મનમાં વિચાર નક્કી થઈ ગયેલો અનુભવ પરથી. એટલે અંદરની વિરાટ શક્તિ બહાર આવી ગઈ. 60 કલાક સુધી તરી શક્યા. એમ આપણે બધાએ માનવાનું કે ભગવાન સ્વામિનારાયણ અને એમનું પ્રત્યક્ષ સ્વરૂપ મહાન સ્વામી મહારાજ મને તારનાર બેઠા છે. તો 15 મિનિટની શક્તિ 60 કલાકમાં પરિવર્તિત થઈ જાય. દેટ ઇઝ પોઝિટિવિટી ને એડવર્સિટી. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર.